त्यागी ग्रह शब्दों पुरुषोत्तम दास ना से आ वाणी मां संतो विषय अने साधु विषय अभिप्राय आप्यो छे। जे संत बनी गया से, जे साधु थई गया से, एनो एक ज ध्येय होय छे, एक ज लक्ष्य होय छे के जे भगवान से, जे परमात्मा से, जे हरि से, एनो रस पोते पीता होय। अने जगतना जे व्यक्ति होय ने एने पाता होय से। तो हरि एटले परमात्मा, तो हरि रस एटले हूँ से,
તો આપણે જે આનંદ માણીએ છીએ ને, જે સુખ માણીએ છીએ ને, એને રસ કહેવાય. તો આ રસના, આ આનંદના મહાપુરુષોએ ત્રણ પ્રકાર વર્ણવ્યા છે. એક છે વિષયાનંદ, બીજો છે વાસનાનંદ અને ત્રીજો છે બ્રહ્માનંદ. કોઈ પણ વિષય ભોગ ભોગવીને જે આપણે આનંદ આનંદ માનતા હોય ને, એ વિષયાનંદ છે. અને કોઈ પણ વિષય ન હોય, માત્ર કલ્પનાથી મનના વિચારથી જે આનંદ માનતા હોય ને, એ વાસનાનંદ છે. અને જે પોતાનું જે સ્વસ્વરૂપ છે, જે આત્મપદ છે, એને જેમ છે એમ જાણી અને એમાં સ્થિતિ રાખી અને આનંદ જે માનતા હોય ને, એ આત્માનંદ છે, અગર તો બ્રહ્માનંદ છે. આવા આનંદને હરિરસ કહેવાય. આવો હરિરસ પોતે પીતા હોય, એટલે કે એ માનતા હોય, અને જે જિજ્ઞાસુ એના સાનિધ્યમાં જે જાય ને, એને પણ આવો રસ પોતે પાતા હોય, એના મુખમાં સત્સંગ સિવાય બીજી કોઈ વ્યવહારિક વાત ના હોય, એના જીવનમાં બીજું કોઈ વ્યસન ન હોય, એના જીવનમાં એક જ વ્યસન હોય કે જે પરમાત્મા તત્વ છે, જે હરિ છે, એનો રસ પોતે પીતા હોય અને બીજાને પાતા હોય, તો આને સંત અગર તો સાસા સાધુ કહેવાય. તો દરેક સંતો ભક્તો તેમજ જિજ્ઞાસુ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે આ ચેનલ થોડો સમય બંધ રાખવી પડે એમ હતી, પણ આ યુટ્યુબ તરફથી આપણી આ ચેનલમાં સુપર થેન્ક્સ નામનું એક નવું અપડેટ આપવામાં આવ્યું છે, જે આર્થિક રીતે સહાયક છે. જે લોકોએ આ સુપર થેન્ક્સ આપ્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. પ્રભુજી
અને આવા મહાપુરુષો એ સાયર પેટા એટલે એનું અંતર સમંદર જેવું હોય. સમંદર જેવું શું કામ? એ મોટા પેટવાળા હોય, સાયર પેટા હોય એટલે સાગરની ઉપમા આપીશ. જેમ સાગરમાં અનેક નદીઓના નીર આવે, સદાય સાગર ક્યારે છલકાતો નથી, એમ જે સાસા સાધુજન ગમે તેવી એની કોઈ નિંદા કરતું હોય, ગમે એની નિંદા થતી હોય, ગમે તેવા લોકો કોઈ અજ્ઞાની જન વાતો કરે, ગમે તેવા એના અવગુણ ગાય, છતાં એને આવી વાતોની કે નિંદાની અસર નથી થતી. પોતે પોતાના સ્વરૂપથી વિચલિત નથી થતા, ક્યારેય ક્રોધ નથી કરતા, કારણ કે આવી વાતો છે ને એ ઝેર જેવી છે. ગમે તેવું કદાચ અપમાન થયું હોય તોય તે એવું ન માને કે આ લોકોએ મારું અપમાન કર્યું છે. સંત મૂળદાસ બાપુ જે પહેરવાના બૂટ સંપલ આવે છે એને હાજી ભાષામાં ખાહડા કહેવાય, એનો હાર પહેરાવે અને ગધેડા ઉપર અવળે મોઢે બેહાડીને આખી અમરેલીમાં ફેરવાતા, કેવું અપમાન! આ ઝેરના પૂતળા કહેવાય. એને ઝીરવી જાણે, છતાં પોતે બીજાને ઝેર નથી આપતા, અમૃત પાય છે. અમૃત એટલે જે સત્સંગ છે, સત્યનો જે વાત છે, સત્યની જે પોતાની વાણી છે એ આત્મપદની વાત છે. એ વાણી એના મુખમાંથી અવિરત વહેતી હોય અને એ સમજાવતા હોય અને જણાવતા હોય, આવું જેનું જીવન હોય એ હાસા સાધુ છે. આવી ક્રિયાથી સાસા સંતની પારખ થાય છે. સંત એને જ કહેવાય કે જે સુખ આપે અને અનેક પ્રકારના જે અનેક દુઃખ હોય આપણા જીવનમાં એ ટાળી દે, મટાડી દે, અને આપણા જીવનમાં અનેક પ્રકારના પાપ હોય એનો અંત લાવી દે, આવા વ્યક્તિને સંત કહેવાય છે. અને જેને પોતાના પોતા પદની સમજણ અગર તો સાચ હોય એને સાસા સાધુ કહેવાય, ને આ એની ઓળખ છે.
આપણા જીવનની અંદર જે વ્યવહારિક દિશા છે તો આ વ્યવહારિક જીવનમાં જે ધાતુ છે એમાં ત્રાંબુ, પિત્તળ, લોખંડ, સ્ટીલ, એલ્યુમિન આ દરેક ધાતુ કરતાં સોનું પણ એક ધાતુ છે પણ એ કિંમતી હોય છે. છતાંય જે સોની છે ને એ સોનાની પારખ કરવા માટે એને અગ્નિમાં નાખે, ઓગાળે. છતાંય સોનું હોય તો સોનું જ રહે અને ત્યારે એને હોળવલું હોનું માને અને ત્યારે એની કિંમત આવે. એમ જે સાસા સાધુ છે, સાસા જિજ્ઞાસુ છે, તેને આ જગતરૂપી અગ્નિમાં હોમાવવું પડે છે. કારણ આ જગતમાં અનેક પ્રકારના દાવાનળ સળગે છે, અનેક પ્રકારના દુઃખ હોય છે. આ અગ્નિમાંથી જે સાસા સંતો છે, સાસા જિજ્ઞાસુ છે, સાસા સાધુ છે, એ મુક્ત દિશાને માનતા હોય છે. એને જગતના કોઈ પણ દ્વંદ્વ બંધન નથી કરતા. આ એની કસોટી છે. આવી કસોટીમાંથી જે પાર ઉતરી જાય એને સાસા સાધુ ગણાય. અને આવા જે સાસા સાધુ છે ને એના જીવનમાં ગમે તેવી કસોટી આવે ને એ કસોટીમાં પોતે ઓછા નથી ઉતરતા. શેકો માંથી મોતી છૂટા પડીને પારખ પાસે જાય. મોતીડા જે છે ને એ શિપની અંદર પાકે. શિપની અંદર જ બને છે. અને એ શિપમાં જે છૂટા પડી જાય પછી એનો જે પારખનાર જે વેપારી છે ને એ લઈ જાય અને એની પાસે વીંધણું હોય એ વીંધણાથી એને વીંધે અને જે ભાંગી જાય, તૂટી જાય એ હાસા મોતી નથી હોતા, એ ફટક્યા કહેવાય. ફટક્યા છે એ ફૂટી જાય અને જે હાસા હોય ને એ તૂટે નહીં અને એ મોતી છે ને પછી મુંગટમાં જડવામાં આવે છે. કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે સંગ જેનો સુખદાય. પડ્યો છે એને
ज्ञानी की मत ना भंकाए। पत्थरा संगे हीरो पड़ो से अने ज्ञानी की मत ना भंकाए। जवेरी माथे मंगले जवेरी પથરાની હારે હીરો પડ્યો એટલે જે સાસા સાધુ છે, જે સાસા સંતો છે, જે સાસા જ્ઞાની પુરુષો છે એની કિંમત અજ્ઞાન દિશામાં જે જીવન જીવતા હોય ને એની પાસે નથી થતી, કારણ સામાન્ય બુદ્ધિથી આ સ્થિતિવાળાની પરખ નથી થઈ શકતી। સામાન્ય બુદ્ધિવાળા હોય એ આવી સ્થિતિવાળાની પારખ નથી કરી શકતા। આની કિંમત તો જ્યારે એવા સદગુરુ સમાન કોઈ એવો ઝવેરી મળે ને અને એની ઉપર ઘણના ઘાવ એટલે કે શબ્દોના ઘાવ મારે ને અને એના સસોડ જવાબ આપી દે ત્યારે એની પરખ થઈ કહેવાય। અને આવા ઝવેરી સમાન મહાપુરુષો જ્યારે જુલમ કરે, જુલમ એટલે દુઃખ, પણ આ જુલમ આ દુઃખ એ વ્યવહારિક દિશાનું નથી હોતું પણ આધ્યાત્મિક દિશાનું હોય છે। આવા જુલમમાંથી આવી પરીક્ષામાંથી જે પાસ થઈ જાય ને એની પરીક્ષા થઈ કહેવાય। કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે સંગ એનો સુખદાય, કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે સંગ એનો સુખદાય। કર્મ સંતો કર્મ ન સંતો કર્મ સંતો તો પુરુષોત્તમ દાસ કહે છે કે મારા સદગુરુના પ્રતાપથી એવું જાણવામાં આવ્યું છે કે આવા જે મહાપુરુષ છે, આવા જે સાધુ છે એનો સંગ સદાને માટે સુખકારી છે અને આનંદદાયક છે। અને આમાં કહે છે કે કર્મના સંજોગે
તો કર્મ એટલે ભાગ, તો ભાગમાં હોય તો થાય એવી માન્યતા છે ને આપણા જીવનમાં, એ ખોટી છે. દાખલા તરીકે આપણું ખેતર હોય અને વાવણી સમયે જો આપણે એમાં કાંઈ વાવવા ન જઈએ, કોઈ ક્રિયા ન કરીએ અને ઘેર બેઠા બેઠા એમ કે ભાગમાં હશે તો પાક આવશે, કાંઈક નીપજ આવશે, એમ આવે? ભાગમાં હશે તો બાજરી પાકશે, ભાગમાં હશે તો માંડવી આવશે, કાંઈક કરવું જ નથી તો કાંઈ પ્રાપ્ત થતું નથી. તો એનામાં પુરુષાર્થની જરૂર છે. મહાપુરુષો ડાયા પુરુષો કીધું પુરુષાર્થ બડા દેવ, પણ પુરુષાર્થ આપણો અધમ ન હોવો જોઈએ, પરમ પુરુષાર્થ હોવો જોઈએ. તો પુરુષાર્થથી પામી શકાય છે. પુરુષાર્થથી જે ભાગ્ય છે ને આપણું, એ બદલી જાય છે. તો પુરુષાર્થ છે ને એ હાસો કર્મનો સંજોગ છે. તો પુરુષાર્થ કરવો તો પરમ પુરુષાર્થ કરવો તો આ સ્થિતિ પ્રાપ્ત થાય. સદગુરુ ભગવાનની જય.